मित्रों आप कहें आगला वीडियो ने अंदर आपरो बीकॉम सेम फाइल सीमांत पड़तर पद्धति ने बात करता था जेमा आपरे आगला वीडियो ने अंदर घणा बधा एग्जांपल जोया हवे एना पछी नो एग्जांपल अहींया एक्सरसाइज नंबर 9 ने बात करीशुं तो एक्सरसाइज नंबर 9 आपरे बुक नंबर बुक ना पेज नंबर 159 ऊपर आपेल छे एनी अंदर एवुं कहीए के नीचे आपेल माहिती प्रज्ञा लिमिटेड ना चोपड़ा माथी मळेल छे एकम देश वेचाण किंमत 20 आपी એટલે વેચાણ કિંમત 20 એના પછી ચલિત ખર્ચ 12 રૂપિયા चलित खर्चा 12 रुपया है स्थिर खर्चा रुपया 60000 है ऊपर ने विगतों पर थी शोधो नंबर 1 एकम दीठ रुपया 4 नो नफो करवा माटे जरूरी वेचाण एकमो मां एकम दीठ रुपया 4 ने खोट करवा माटे जरूरी वेचाण एकमो मां अने त्रीजा में एवुं कहीए के रुपया 30000 नो नफो मेळववा जरूरी वेचाण एकमो मां अने रुपया 30000 ने खोट करवा माटे जरूरी वेचाण एकमो मां अहींया आपणने एवुं कहीए के जो एकम दीठ 4 रुपया नफो थाय तो वेचाण केटलुं जोईए एकम दीठ रुपया 4 खोट थाय तो वेचाण केटलुं जोईए एना पछी 30000 नो नफो थाय कुल नफो 30000 नो थाय तो वेचाण केटलुं जोईए अने जो 30000 ने खोट थाती होय तो वेचाण केटलुं जोईए तो जोईए हवे आपणे के अहींया अमुक नफो मेळववा माटेनुं वेचाण मांग्युं तो आपणे लखशुं अमुक नफो मेळववा जरूरी वेचाण स्थिर खर्चा प्लस मेळवानो नफो भाग्या एकम दीठ फाळो मळी शकतो तो एकम दीठ फाळो जो एकम दीठ फाळो ना मळी शकतो तो पीवी गुणोत्तर अहींया आपणने एकम दीठ फाळो मळी शके छे ભાગાકારમાં લખશું એકમ દીઠ ફાળો હવે આપણો પહેલો જવાબ પહેલો પ્રશ્ન એવું કે એકમ દીઠ રૂપિયા 4 નફો કરવા માટે જરૂરી વેચાણ અને એકમ દીઠ રૂપિયા 4 વેચાણ એની પછી વાત કરીએ સૌથી પહેલા ત્રીજો અને ચોથો જવાબ પહેલા મેળવી દઈએ તો આપણને પહેલો અને બીજો થોડો ઈઝી લાગશે હવે ત્રીજામાં એવું કહીએ કે રૂપિયા 30000 નો નફો મેળવવા જરૂરી વેચાણ તો અહીંયા આપણે લખશું કે રૂપિયા 30000 નો નફો મેળવવા જરૂરી વેચાણ તો આ સૂત્રમાં આપણે રકમ મૂકીશું સ્થિર ખર્ચ આપણને આપેલ સૂત્ર એવું કહે છે કે સ્થિર ખર્ચ પ્લસ મેળવવાનો થતો નફો ભાગ્યા એકમ દીઠ ફાળો સ્થિર ખર્ચ આપેલ આપણને 60000 રૂપિયા મેળવવાનો થતો નફો 30000 અને એકમ દીઠ ફાળો તો એકમ દીઠ ફાળો કેટલો આવે તો એકમ દીઠ ફાળો બરાબર વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ વેચાણ કિંમત આપી આપણને 20 અને ચલિત ખર્ચ આપે 12 તો એકમ દીઠ ફાળો આવશે 4 તો અહીંયા ભાગાકારમાં 4 આવશે 60000 પ્લસ 30000 ભાગ્યા 4 એટલે 90000 ભાગ્યા 4
90,000 भागिया 4 करशो એટલે 22,000 ને 500 એકમો આવશે। એના પછી આગળનો આપણો જવાબ આવશે 30 એકમ દીઠ सॉरी 8 आवशे 12 माइनस 20 माइनस 12 એટલે 8 રૂપિયા અહીંયા પણ 8 આવશે 60,000 પ્લસ 30,000 એટલે 90,000 ભાગ્યા 8 એટલે 11,250 એકમ। બીજો જવાબ બી 20 એવું કહીએ કે રૂપિયા 30,000 ની ખોટ મેળવવા માટે જરૂરી વેચાણ કેટલું થાય, જો 30,000 ની ખોટ કરવી હોય તો જરૂરી વેચાણ કેટલું થાય, ફેરવેલ સૂત્ર સ્થિર ખર્ચા 60,000 રૂપિયા નફો એ તો આપણે પ્લસ કર્યો, ખોટ એ તો શું કરશો માઇનસ કરશો, તો 60,000 માઇનસ 30,000 ભાગ્યા એકમ દીઠ પાવર 8 એટલે 30,000 ભાગ્યા 8 3,750 એકમ। હવે જોઈએ પહેલો આપણો જવાબ હતો એ એકની અંદર એવું કહીએ કે એકમ દીઠ રૂપિયા 4 નફો કરવા માટે જરૂરી એકમો તો એના માટે એકમ થી 4 રૂપિયા નફો કરવો હોય તો વેચાણ શોધવા માટે સૂત્ર આપણે 5 સૂત્ર આવશે, એમાં થોડો ફેરફાર કરવાનો છે, સૂત્ર બનશે આપણો કુલ સ્થિર ખર્ચા ભાગ્યા એકમ દીઠ ફાળો હવે પ્લસ મેળવવાનો હતો નફો, પરંતુ જે આપણે 3 અને 4 માં જોયું એ નફો જે મેળવવાનો હતો એ કુલ નફો આપ્યો હતો, જ્યારે અહીંયા એકમ દીઠ નફો આપણે શોધવાનો છે। આગળના જે 3 અને 4 આપણે જોયા જવાબ એની અંદર એવું કહેતા હતા કે 30,000 કુલ નફો મળે તો જરૂરી વેચાણ, જ્યારે અહીંયા આપણને એવું કહીએ કે એકમ દીઠ 4 રૂપિયા નફો મળે તો જરૂરી વેચાણ, તો એકમ દીઠ આવો નફો માંગે ત્યારે આપણે કુલ સ્થિર ખર્ચા કુલ નફો હતો તો ઉપરની બાજુ પ્લસ કર્યા હતા, હવે એકમ દીઠ આવે તો એકમ દીઠ ફાળો આપણે અહીંયા લખ્યું તો એની નીચે નફો લખીશું, પરંતુ અહીંયા નફો શું કરવાનો છે, ઉપર હતો પ્લસ કર્યો તો નીચે હશે તો માઇનસ કરશું એટલે આપણો નફો થશે માઇનસ, કુલ સ્થિર ખર્ચા 60,000 ભાગ્યા એકમ દીઠ ફાળો 8 રૂપિયા લઈએ અને નફો 4 રૂપિયા એટલે 60,000 ભાગ્યા 4 ઉત્પાદનના એકમો આવશે 15,000 એકમો। તો મિત્રો અહીંયા આપણે સૂત્રમાં ફેરફાર કર્યો કે એકમ દીઠ કુલ ખર્ચા અને કુલ નફો હોય તો ઉપરની બાજુ પ્લસ કરશો અને એકમ દીઠ નફો માંગ્યો તો નીચેની બાજુ પ્લસ માઇનસ આપણે કરશું। એના પછી આપણો બીજો જવાબ, તો બીજા જવાબમાં એવું કહીએ કે
एकम दीठ 4 रुपया चार्ज करवे होय तो 4 रुपया ने फोर करवे होय तो शू करवो तो एकम दीठ फोर करवे होय 4 रुपया तो कुल स्थिर खर्चा भागिया एकम दीठ पाळो माइनस नफो 60000 एकम दीठ पाळो 8 रुपया नफो ने जगह आपण फोर लिए तो माइनस पाळो 4 माइनस माइनस प्लस प्लस है 60000 भाग्या 12 तो आपको जवाब आवशे 5000 एकम तो मित्रों आ रीते आपणे एक्सरसाइज नंबर 9 जोयो और नेक्स्ट